શ્રી રામાનંદીએ ગ્રહસ્થ પરંપરાએ આ જગતનું કલ્યાણ કર્યું છે. સાધુનો જન્મ પણ જગતના કલ્યાણ માટે, અને સાધુ સાકેત ગમન કરી જાય તો પણ જગતનું કલ્યાણ કરતા હોય છે. રામાનંદીય પરંપરામાં થતા એ ભદ્રોત્સવ, એ ભંડારા જગતના ઉત્થાન માટે થઈને ત્યાં સંતોના સામૈયા અને ધર્મસભા અને સંતવાણીના આયોજનો થતા હોય છે. આવો જ એક ભવ્ય ભદ્રોત્સવ સુડાવડ પૂજ્ય વજલાલ બાપુ લશ્કરીનો ઉજવવામાં આવ્યો. નમસ્કાર, હું ભરત સાધુ, આપ નિહાળી રહ્યા છો રામદળ. અને ગૌરવ ની સાથે કહીએ, હું રામાનંદી છું એનો મને ગૌરવ છે. જગતગુરુ સર્વ ભૌમાસ્પદ અખંડ આનંદ સ્વરૂપ રામાનંદ મળ્યા એનો મને ગૌરવ છે. રામાનંદ છું એનો મને ગૌરવ છે. અને અખંડ પરંપરાને નિર્વાહ કરવા માટે હું શાસ્ત્ર નું અધ્યયન કરીશ. તું બોલ, આ બીજા નહીં કરે, તું બોલ. આ મારી પરંપરાનો નિર્વાહ કરવા માટે હું શાસ્ત્ર નું અધ્યયન કરીશ. આપણી પરંપરાના આચાર્ય દ્વારા જે આપણા શાસ્ત્રો છે ને, આપણો સિદ્ધાંત છે વિશિષ્ટ અદ્વૈત. બીજાના બ્રહ્મમાં ફરક હોય, આપણો બ્રહ્મ વિશિષ્ટ અને રસાળ છે. હું પછી ધર્મસભામાં વાત કરીશ. આવો ભાવપૂર્વક બોલ હનુમાનજી રામચંદ્ર ભગવાન ગામડે ગામડે રામજી મંદિરોના માધ્યમથી મૂળ સનાતન શાશ્વત ધર્મને જેમણે જાગ્રત રાખ્યું એ પરંપરા એટલે રામાનંદીય પરંપરા. અને એ રામાનંદીય પરંપરાએ જગતને શક્તિ આપ્યું છે. ક્યારેય પણ આસ્થાનોથી પાખંડ થયું નથી. કોઈ પણ પ્રકારે ધર્મના નામે વેપલો નથી ચલાવવામાં આવ્યો. અને આ ગ્રહસ્થ પરંપરાના સાધુઓ જગતને સત્ય રાહ બતાવતા હોય છે. અને જ્યારે આ જગતને છોડીને જતા હોય છે ત્યારે એમની પાછળ થતા ભદ્રોત્સવ અને ભંડારાઓમાં એ સંતોના સામૈયા અને ધર્મસભાઓના માધ્યમથી પણ જગતનું કલ્યાણ કરતા હોય છે. આજે સુડાવડમાં પણ એક ભવ્ય ભદ્રોત્સવ જે રામાનંદીય પરંપરા અનુભવાનંદી દ્વારાના એ લશ્કરી પરિવારના ગ્રહસ્થ પરંપરાના સાધુ અહીંયા વસવાટ કરે છે. અને આ વિસ્તારની સુડાવડની એ જનતાને મૂળ સનાતન શાશ્વત વૈદિક ધર્મની સાથે જોડી રાખે છે.
શ્રી રામાનંદીય પરંપરા, શ્રી વૈષ્ણવ ચતુર્વેદી બ્રાહ્મણી પરંપરા અને 52 દ્વારાની પરંપરાના સાધુઓ ગુજરાતના ગામડે ગામડે વસવાટ કરે છે. આ જગતને સત્ય સનાતન ધર્મની મુખ્ય ધારાની સાથે જોડી રાખવાનો પ્રયાસ કરે છે. આદિ અનાદિથી સત્ય ધર્મને, શાશ્વત ધર્મને, વૈદિક ધર્મને જન જન સુધી અને ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ આ રામાનંદી સાધુ સમાજે કર્યું છે. અને રામાનંદી સાધુ સમાજમાં એ ગૃહસ્થ પરંપરાના સાધુઓ જ્યારે સાકેત ગમન કરતા હોય છે ત્યારે તેમના મરણની પાછળ પણ ઉત્સવનું આયોજન થતું હોય છે. અને આવો જ ભવ્ય ઉત્સવ સુડાવડ ખાતે પૂજ્ય શ્રી વ્રજલાલ બાપુના સાકેત ગમન બાદ ભવ્યથી ભવ્ય ભદ્રોત્સવ ઉજવવામાં આવ્યો. સ્તંભનું પણ સ્થાપન કરવામાં આવ્યું. કહેવાય છે કે ગૃહસ્થ પરંપરાના એ સાધુઓ જ્યારે સાકેત ગમન કરે અને એની પાછળ એ ભંડારામાં સ્તંભ ઊભો થાય, સ્તંભ ઊભો થાય એટલે કે હનુમાનજી મહારાજનું આહ્વાન થતું હોય છે. અને હનુમાનજી મહારાજના સાનિધ્યમાં, કારણ કે હનુમાનજી મહારાજ એ રામાનંદીય પરંપરાના ઇષ્ટદેવ હોય ત્યારે એના સાનિધ્યની અંદર આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. સંતોના સામયાબાદ ધર્મસભા અને સંતવાણીના પણ આયોજનો આ ભવ્ય ભદ્રોત્સવની અંદર કરવામાં આવે છે. શ્રી રામાનંદીય પરંપરાના ગ્રહસ્થ અને વિરક્ત સાધુઓએ સત્ય ધર્મને ગામડે ગામડે સ્થાપિત કરી જગતનું કલ્યાણ કર્યું છે. જગતને સનાતન શાશ્વત વૈદિક ધર્મને સાથે જોડ્યા છે. આ ગ્રહસ્થ અને વિરક્ત પરંપરાના સાધુઓ ગામડે ગામડે ભારત ભ્રમણ કરીને સત્ય ધર્મ સ્થાપ્યો હતો. ગ્રહસ્થ પરંપરાના એ સાધુઓ રામજી મંદિરના માધ્યમથી આજે પણ એ સત્ય સનાતન ધર્મનું વહન કરી રહ્યા છે. એ રામજી મંદિરો આજે પણ એની એ જ સ્થિતિમાં છે, કારણ કે ત્યાં પાખંડ નથી, ત્યાં દંભ નથી, અને એટલા માટે ત્યાં ભવ્યતા છે, ત્યાં દિવ્યતા છે, ત્યાં શાશ્વત સનાતન વૈદિક ધર્મ છે. સનાતન ધર્મના જે મુખ્ય ધારાઓ છે એમાં રામદળ એટલે કે વૈષ્ણવ પરંપરા, ગ્રહસ્થ પરંપરા અને વિરક્ત પરંપરાના એ પરંપરાઓમાંથી અનેક પંથ અને અનેક વાડાઓ ઉદ્ભવ્યા, જેમણે જગતની ધર્મની આડમાં લૂંટવાના પ્રયાસો કર્યા અને જગતને તૈયાર ભાણે બેસીને લૂંટવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે રામજી મંદિરોએ ક્યારેય પણ ધર્મની આડમાં કોઈ પણ પ્રકારની દુકાન નથી ચલાવી અને આ જગતને પ્રભુની ભક્તિ સાથે જોડવાનો અદ્ભુત પ્રયાસ કર્યો છે. શ્રી સીતારામજીની ભક્તિ સાથે શ્રી રાધાકૃષ્ણની ભક્તિને ઘર ઘરમાં સ્થાપિત કરી છે અને ગામડે ગામડે વસવાસ કરતા ગ્રહસ્થ પરંપરાના રામાનંદીઓ, રામાનંદી સાધુઓમાંથી કોઈનું સાકેત ગમન થતું હોય છે ત્યારે મરણને પણ ઉત્સવના સ્વરૂપમાં લેવામાં આવે છે અને ભદ્રોત્સવનું આયોજન કરવામાં આવે છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બગસરા તાલુકાના સુડાવડ ગામમાં, જ્યાં લશ્કરી પરિવાર વસવાટ કરે છે. પૂજ્ય શ્રી નારણદાસ બાપુ લશ્કરી, પૂજ્ય શ્રી વજલાલ બાપુ લશ્કરી, પૂજ્ય જદુરામ બાપુ લશ્કરી, નાનારામ બાપુ લશ્કરી અને એ જ પરંપરામાં પ્રવીણભાઈ લશ્કરી, દિલીપભાઈ લશ્કરી, કમલેશભાઈ લશ્કરી, દિનેશભાઈ લશ્કરી, જગદીશભાઈ લશ્કરી, અશોકભાઈ લશ્કરી અને આ લશ્કરી પરિવાર સુડાવડમાં ગામને શ્રી રામજી મંદિર અને સનાતની મુખ્ય પરંપરાની સાથે, એ મુખ્ય ધારા સાથે જોડી રાખવાનો પ્રયાસ કર્યો છે અને ગામને સત્ય તરફ, સત્યની સાથે જોડી રાખ્યા છે. ત્યારે પૂજ્ય વ્રજલાલ બાપુનું સાકેત ગમન થયું હોય ત્યારે ભવ્ય ભંડારો એટલે કે ભદ્રોત્સવ ઉજવવામાં આવ્યો હતો. શ્રી રામાનંદની પરંપરા મુજબ ભંડારામાં સ્તંભ ઊભો કરવાની પરંપરા જોવા મળે છે અને સ્તંભ ઊભો થાય એટલે કે ત્યાં સાક્ષાત હનુમાનજી મહારાજનું આહ્વાન થાય છે અને દાદાના સાનિધ્યમાં આ ભવ્ય ભંડારો ઉજવાય છે. સંતોના સામૈયા ગાજતે વાજતે, નાચતા ગાતા, આનંદ અને હર્ષો ઉલ્લાસ સાથે અબીલ ગુલાલ ઉડાડીને કરવામાં આવે છે અને મરણમાં આ પ્રકારનું દ્રશ્ય, આ પ્રકારના ઉત્સવ એ ફક્ત ને ફક્ત રામાનંદી સાધુ સમાજમાં જોવા મળે છે. મરણને પણ ઉત્સવના સ્વરૂપમાં લઈને જગતને ઉપદેશ આપે છે કે મરણ
નક્કી જ હોય છે, જેનો જન્મ તેનું મૃત્યુ છે, તો શોકને બદલે ઉત્સવ ઉજવાય છે. અને સંત સામૈયા ગુરુપૂજન અર્ચન પિતૃપૂજન અર્ચન હનુમાન ચાલીસાના પાઠ બાદ ધર્મસભા અને રાત્રે ભજન સંતવાણીનું આયોજન પણ કરવામાં આવે છે. ધર્મસભામાં રામાનંદી પરંપરાના એ બાળકોમાં એ લોહી પડ્યું હોય છે, એ સનાતન શાશ્વત વૈદિક ધર્મ પડ્યો હોય છે, ત્યારે એ રામાનંદીય પરંપરાના ગ્રહસ્થ પરંપરાના નાના નાના ભૂલકાઓએ શ્રી રામ રક્ષા સ્ત્રોત્ર કંઠસ્થ રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. શ્રી રામાનંદીય પરંપરામાં થતા એ ભવ્ય ભદ્રોત્સવ અને ધર્મસભા જગતને સત્ય રાહ બતાવતી હોય છે, જગતને સાચી દિશા બતાવતી હોય છે. અને આવી જ એક ધર્મસભા, ભવ્ય ધર્મસભા, અને એમાં ત્રંબકપુર ગુરુગાદીના મહંત શ્રી કિરીટ બાપુએ આ જગતને તેમજ રામાનંદીય પરંપરાના એ બાળકોને સમગ્ર સાધુ સમાજ અને તમામ સમાજોને સત્ય ધર્મ તરફ, સાચી દિશા તરફ, જે સત્ય છે, જે સનાતન છે, જે શાશ્વત છે, વૈદિક છે, એ વૈદિક ધર્મની વાતો ધર્મસભાઓમાં કરવામાં આવી. પૂજ્ય કિરીટ બાપુએ એના ઉદ્બોધનની અંદર ધર્મસભામાં સત્ય વાત કહી જગતને સત્ય તરફ દોરી જવાનો અદ્ભુત પ્રયાસ કર્યો. રામ રક્ષા સ્તોત્ર નો પાઠ થયો, રામ રક્ષા લખી શકાય એનો એક અક્ષર બોલો ને શું કહ્યું છે, તો કે આપ નામ હરતારામ દાતારામ સર્વ સંપદામ રામ રામ ભૂયો ભૂયો નમામ્યમ. સકલ સંપદાનો દાતા, કારણ કે તમે જાણો છો સકલ સિદ્ધિપતિ જાનકી દાસમ પતિ હનુમાન, સિદ્ધિઓની સ્વામીની જેની વામજા હોય, જેના ચરણમાંથી સમસ્ત સિદ્ધિઓ પ્રગટ થતી હોય, એ આપણા ઈષ્ટ હોય. અને બાળકો દ્વારા જ્ઞાન તો જ્યારે મળે ત્યારે પકડાયો, એ ગયો લાગે ગોળ અંધારામાં થાય ને તોય ગયો લાગે. જ્યારે જ્યારે પકડ આવે ને આપણી સાધુતાને જગાડવાના કહે, હલો મારું આંદોલન ચાલુ હતો ને ભાઈ, કારણ કે કહેવાનો તમને ગદગદિયા કરાય હાથ ફેરવાય સાધુ નહીં જતો ને આવતનો છેલો છે, એટલે એ કાંઈ મારે ગૌરવ હોય મારી ગુરુ પરંપરાનું, એટલે હું કાંઈ તમને ખંજોળીશ નહીં, ચોખ્ખી વાત કરવાની છે. આપતા હરતારામ દાતારામ સર્વ સંપદામ, જે સકળ આપતાઓને હરે છે એવા રઘુનાથનો ઉપાસક સમાજ હોય, અને માય કાંડલાની જેમ બેઠો એટલે ધર્મસભાનો છે, ધર્મસભા એક અદબ છે, મને તમને ધર્મના આસ્થા વિશે સ્થાન મળે એ એક અદબતા છે. ગંગા સતીએ તો એમ કીધું વર્ષો સુધી અધિકાર પણ જોવું પછી પરબળ હોતા
અધિકાર જ્ઞાન પ્રાપ્તિનો ન હોય કે અવધિ જ્ઞાનની વાતો ન હોય એને શ્રદ્ધા કે દેવાય તારા બાપ આવો આ તું જગતને ઉપદેશ કરવા માટે આવ્યો મેં પહેલા જ કહ્યું જગતારણ તારણ દેહ ધરે સદ સેવા ધરે સદ પાપ હરે સાધુ કોને કહેવાય સાધુ એટલે શું ધર્મ નહીં ક્યારે થતો જ નથી તુલસીદાસજી મહારાજ બહુ જવાબદારી પૂર્વક બોલ્યા છે જબ જબ હોય ધર્મ થી હાનિ ધર્મ ને હાનિ પહોંચે ખોટા માણસ આવે ને ત્યારે ખોટો ટીલું કાઢે એક મંત્ર બોલતા નું આવડતો હોય અને પૂજાવાનો ભાવ રાખે ને ના શહેર માં સ્વીકારવું મને કઈ નથી આવડતું ઈસાધુ ની સરળતા છે બાકી કઈ નો આવડતું ડોળ કરવો ને તો એ અધર્મ છે કઈ નો આવડે ને ડોળ કરવું એ અધર્મ છે બસ આ મા બા કે બાવન બારો પરિવાર એને શું શું કેવાનું કેવું પડે છે શું કેવું એટલે જે દ્વાર માંથી હું તમે આવ્યા છે એ દ્વારે પાછું જવું જોઈશે આપણા આચાર્ય ને જાણવું જોશે આપણી ઉજળી પરંપરા ને જાણવું જોશે પરિત્રાણાય સાધુના જયારે આ દેશ નો સાધુ નો દીકરો આ દેશ નો સાધુ રજ્ય વ્યક્તિ પરિત્રાણ કરશે ત્યારે સતાધન મળશે બાકી ઘેરા ભૂસી જશે ઘેરા તમારી વશમાં લઈને હાથ ફેરશે કરી મળે પછી ધર્મ સર મુક્ત થયે છે ગ્રંથ ગંભીર નીચે બધી કલ્પી કરી પ્રગટ કે નહીં બહુ પંથ આ કલિકાળ છે છતાં એમ બોલો છે કલયુગ નો દોર ચાલે છે નાસ્તિકતા અને રાકારનો આરંભ દુનિયામાં હવે થવાનો છે નો આવડે તો કઈ દેવો નથી ખબર ફૂડા પડી જાઓ બાજી ફૂડી રાખો બાકી તમારી મુઠીને એક વાર ખોલવી જ જોઈએ પરિત્રાણાય સાધુ નામ વિનાશાય સદિષ્ટિકા પ્રમાણ ની સદા ક્યારે આવે કે સાધુ હૃદય પરિત્રાણ કરે સાધુ ના દરે બધો હવે ધર્મ કે હાનિ બાઢી અસુર અધમ અભિમાની મને તમને મારી જાતિપણાનું જોર આડું આવે ત્યારે સમજી લેજો સતા સંકેલાઈ જાય છે બલિદાન સાધુ વૈરાગીનું બાળક એક ધર્મની અદબમાં હોવું જોઈએ વૈરાગીનું સંતાન એક મદમત્તું ભરેલું હોવું જોઈએ સાધુતાનો ગૌરવ હોવું જોઈએ ચતુર્વેદી બ્રાહ્મણી પરંપરામાં હું તમે છે હું તમે કાટિયા ખેંચમાં રહેશું તો મહાનતા આપણા જે મહાનતા આપણી પરંપરાની છે ને એ મહાનતા સુધી નહીં પહોંચે વિશિષ્ટ અવૈત જેને સંપાદન કર્યો આ બ્રહ્મને દુઃખો બ્રહ્મ હતો એને રસાળ બ્રહ્મ જગત નું રામાનંદ પ્રશાંત આનંદ વાચ્ય અનંત વિભૂષિત એવી યતિરાજ આપણો ગુરુ છે અને એના વિશ્રામાં હું તમે ધર્મ દંડ લઈને બેઠા હોય ત્યારે આપણી પાસે બોલવા માટે શબ્દ હોય તો શબ્દકોશ તો સાધુમાંથી શરૂ થાય શબ્દો સાધુમાંથી નિષ્પન્ન થાય અને આપણે કાંઈ બોલી ન હતી કાંઈ હકી વાત ન કરી તો અભ્યાસનો પહેલા બોલ્યો હતો કે શાસ્ત્રનું અધ્યયન કર્યું સાહેબ ખાતાનો મારવા ખાતાનો શાસ્ત્રનું અધ્યયન કર્યું દારૂ પૂરો પૂરો લઈને નીકળવું પૂરો અધૂરું નું નીકળાય અધૂરું જ્ઞાન ભયંકર છે સાહેબ ભયંકર છે એમાં આપણને પોતાની જાતિનું મહત્વ આવી જાય હું કંઈક થઈ જશે નહીં સાધુતા કેવી છે તો શબરીને પરમાત્માએ કીધું શું છે પ્રથમ ભગતી સંતાન દર્શન નજારા બંધ થઈ ગયા અને તેથી આપણો બાપ સ્વાગત તિલક કરી નીકળે અને એના છોકરાનું કપાળ કોલું ધાકોડ હોય તો કેમેરા માં નથી કહેવાય જે સમયમાં મુઘલ સલ્તનતમાં એક કિલો કરી નો નીકળે તેથી આપણો બાપ બાર ફેરા કરી નીકળ્યો બાર બાકી તિલક થી ઉપર હતો તિલક કરવાની જરૂર નથી નથી હતો અહંકાર ની શૂન્ય ની બાર બાવન મારો મારો ગુરુ હતો તેથી બાર તિલક કરીને નીકળતો અને એનું અત્યારે વંશજો એક પેલું ન ત્રણે કોરો ઠાકોર નીકળી જાય એને ધર્મસભામાં બેહાય ભાઈ એને શોક સભા કરાય અને ધર્મસભા કરાય ગુરુનું ગૌરવ થવું સાહેબ ગુરુનું ગૌરવ થવું કે અમને આવો ગુરુ એનું ગૌરવ લેવાય સાહેબ આ બહુ સાગર ધારણ ધરણ ગુરુ છે બીજો કોણ થાય જન્મ તો ગમે ને ચોરાજી લાખમાં ગમે ને તો મા બાપ મળી જાય ચાર પગવાળા બે પગવાળા બધું ગુરુનો મળે ધારણ કરણ અવતાર હોય તો સદગુરુ છે એવા આપણે જગતગુરુ પ્રસ્તાંતે રામાનંદે નિશ્રામ એટલે સાપ તિલક તુલસીની માળા રૂપ હૃદયમાં જેવા તેવા મંત્રો સુકા મારો રામનું બ્રહ્મત્વ સિદ્ધ કર્યું જગતને બતાવ્યું રામો વિક્રમાર ધર્મ રામ પોતે ધર્મ સ્વરૂપ અન્ય શ્રી સુકાને બનીએ રામ સર્વત્ર વિક્રમ તમારા આદર્શ ગુરુત્વ પ્રાપ્ત કરેલા છે એ રામ મામુધાર એકવાર રામ તો ભૂતગવ શીખે કહ્યું રામ મા
પછી હાર્યો હું ડબુ મગુ જાર ઘેરો મટલો ને ઘેરી છાંયડી દીધો. થાક્યો હતો ઘણો ચહેરા પર, પણ અમારી ખુશીમાં અધરક પરિશ્રમ કર્યા હતા. પણ આંખમાં ઊંઘ નહી ઘણી હતી, પણ ચિંતામાં જાગતા જોયા છે. તકલીફોમાં એ ચારે બાજુથી હતી, પણ સૌમ્યમાં હાર હારતા તેમને જોયા નથી. એકલા હાથે લડતા જોયા છે. તકલીફ કોઈને વર્ણવી ન હતી. અડધી રાતે ખુલ્લી આંખે અમારા ભવિષ્યના સપના સજાવ્યા છે. પોતાની પસંદગીના પસંદગી કરી અમારી પસંદગીને અપનાવ્યા જોયા છે. વ્યક્તિ એક હતા પણ વિશેષ હતા. અનેક હતા પિતા સ્વરૂપે સર્જનહાર જોયા છે. દુઃખ ઘણું હતું અમોને સુખ આપતા જોયા છે. અમારા અવગુણ ઘણા હતા છતાં મારું કરતા જોયા છે. એ જ અમારા પિતા ઈશ્વર સ્વરૂપે જોયા છે. બસ એ દુર્લભના તમામ પિતા એને દાસ વિનુના ચરણોમાં વંદન જય શ્રી.